સુરતના કોસાળાવા સ્થિત આવેલા બસ ડેપો ખાતે 175 બીઆરટીએસ બંધ હાલતમાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે કોસાળાવા સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી, જેમાં મહેશ અણઘણે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન 175 બીઆરટીએસ બસ ડેપો ધૂળ ખાય છે। એનો કોઈ ધણી ધોરી જ ના હોય અને પાલિકાએ રઝળતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે। એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને લોકોને ખીચોખીચ ભરાઈ જવું પડે છે, તો બીજી તરફ 175 બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે। મહેશ અણઘણે જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીને જાણ કરવા જવાબ મળ્યો કે 40 બસ બંધ હાલતમાં છે, જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે, જે શંકા ઉપજાવે છે। શું આ 175 બંધ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે ખરા, તેવો પ્રશ્ન મહેશ અણઘણે કર્યો હતો। જો પાલિકાના રેકોર્ડમાં આ બંધ બસો હયાત બતાવતા હોય તેનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ, તે પણ તપાસનો વિષય છે। આપ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે કોસાળ ડેપો ખાતે આટલી મોટી સંખ્યામાં સિટી બસ બંધ હાલતમાં છે તેની જાણ પાલિકાને છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। પાલિકા કમિશનરને આ બાબતમાં રસ લઈ તત્કાલીન યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરી હતી। હું મહેશભાઈ અણઘણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે કોસાળ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે એ બધી જ બસો પડી છે। અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે, આવી પરિસ્થિતિ છે। ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી, આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે, કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી। તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે, કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ।